मित्रों धोरण आठ नो आ गणित नो भाग आज आप स्वाध्याय एक पॉइंट बे अरे बे पॉइंट बे तरफ जाइ रहा छे जेमा स्वाध्याय बे पॉइंट बे नी अंदर केटलाक प्रॉब्लम सम्स आपने आपेला छे। हवे आ प्रॉब्लम सम्स जो तमे अत्यारे बरोबर ध्यान राखीने शीखशो तो धोरण नौ अने धोरण दस एम धोरण दस नी अंदर बे प्रकरण एवा छे के जेमा प्रॉब्लम सम्स आवे छे। माटे आ चेप्टर तमारा माटे पायानुं थई पड़े छे। तो आपणे आ प्रॉब्लम सम्स आजे शीखवाना छे जेमा पहेलो प्रॉब्लम सम्स आपणने स्वाध्याय 2.2 માં આપેલો છે એ છે કે એક સંખ્યામાંથી એક દ્વિતીયાંશને બાદ કરીને મળતા પરિણામને જો એક દ્વિતીયાંશ વડે ગુણવામાં આવે ગુણતા આપણને એક અષ્ટમાંશ મળે છે તો તે સંખ્યા શોધવાની છે। તો આના માટે મિત્રો પહેલા આપણે એક સંખ્યાને ધારવી પડે। તો ધારો કે एक दुत्यांश वड़े गुणता तो आ एक्स से એમાંથી આપણે શું કરવું પડે એક દુત્યાંશને માઇનસ કરવા પડે અને પછી એક દુત્યાંશને કૌંસની આગળ મૂકવા પડે ગુણાકારમાં। આપણને કીધું છે તો પરિણામ એક અષ્ટમાંશ મળે છે। તો સમીકરણ જે બનશે સમીકરણ આપણું થશે 1/2 × x − 1/2 = 1/8 એટલે કે આનું જે પરિણામ છે એક અષ્ટમાંશ છે બરાબરમાં મૂકવું પડે। હવે આપણે આનું સાદરૂપ આપીએ તો પહેલા આ જે એક દુત્યાંશ છે એને તમે બરાબરની જમણી બાજુ લઈ જાઓ નંબર એક્સ માઇનસ એક દુત્યાંશ બરાબર એક અષ્ટમાંશ જોડે બે ગુણાકારમાં બે એકાઉન્સ આનો વ્યસ્ત જમણી બાજુ જાય તો ગુણાકારમાં આવે તો બે ચોક આઠ આવડી શકે છે। માટે x માઇનસ એક દુત્યાંશ બરાબર એક ચતુર્થાંશ વધે। હવે આ એક દુત્યાંશને પેલી બાજુ લઈ જઈએ તો માટે x બરાબર એક ચતુર્થાંશ વત્તા એક દુત્યાંશ થાય। હવે અહીંયા જે તમારે સરવાળો કરો તો લસા લેવો પડે તો x બરાબર ચાર અને બે નો લસા ચાર આવે તો પહેલા છેદમાં મિત્રો ચાર મૂકી દો જે લસા આવે અને એ જે લસા આવ્યો લસા ચાર એ દરેક પદ જોડે ગુણી નાખો તો ઉપરના અંશના પદ મળશે એટલે કે આ એક ચતુર્થાંશ છે એને હું ચાર વડે લસા વડે ગુણો તો ચાર ચાર આવી જાય તો એક વધે તો મારે અહીંયા જવાબ તરીકે એક લખવો પડે વત્તા એવી રીતે એક દુત્યાંશ તમે ચાર વડે ગુણો તો બે દુ ચાર ઉડી શકાય તો બે એકા બે અહીંયા બે ઉમેરાય ટૂંકમાં એક્સ બરાબર એક ને બે ત્રણ ચતુર્થાંશ મળે। તો તમારે છેલ્લે અહીંયા તમારે લખવાનું જવાબમાં તે સંખ્યા ત્રણ ચતુર્થાંશ હોય આ રીતે તમે જવાબ પણ લખી શકો। પ્રશ્ન બે આપેલો છે આપણને કે લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે જ હોય તો સ્વિમિંગ પુલની લંબાઈને પહોળાઈ શોધો। તો મિત્રો હંમેશા લંબાઈ વધારે હોય પહોળાઈ હંમેશા ઓછી હોય તો પહેલા આપણે હંમેશા આમાં પહોળાઈને ધારીશું જે નાનું માપ હોય પહેલા ધારો તો વધારે સારું। તો ધારો કે પહોળાઈ એક્સ મીટર છે તો તેની લંબાઈ પહોળાઈના બમણાથી 2 મીટર વધારે છે એવું આપણે આપણે શરત આપી છે તો પહોળાઈના બમણા એટલે કે 2x અને એમાં 2 ઉમેરો એટલા મીટર થાય। હવે આપણને મિત્રો પરિમિતિ આપી છે તો લંબચોરસ ની પરિમિતિ એટલે કે આપણને 154 મીટર આપી દીધેલી છે।
હવે આ લંબચોરસની પરિમિતિનું આપણે સૂત્ર આવડવું જોઈએ, બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, આ સૂત્ર છે 154 મીટર. મિત્રો પહેલા આ બે ને આ બાજુ લઈ લો તો તમને ફક્ત લંબાઈ વત્તા પહોળાઈનો સરવાળો મળશે, 154 ભાગ્યા 2 એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 77 આટલા મળે. હવે લંબાઈ પહોળાઈનું માપ છે અહીંયા મૂકી શકાય, લંબાઈ 2x + 2 છે, પહોળાઈ x છે બરાબર 77, 2x + x 3x વત્તા 2 77. હવે 2 ને જમણી બાજુ લઈ જઈએ આપણે તો 3x ઇઝ ઇક્વલ્સ ટુ 77 માઇનસ 2 એ ટૂંકમાં 3x બરાબર 77 માઇનસ 2 75 થાય અને x બરાબર 75 આ 3 છે ગુણાકારમાં છે તો નીચે ભાગાકારમાં જશે તો x બરાબર 25 મીટર થાય. આ ફક્ત x આવ્યો તો આપણે જે ધારી લંબાઈ અને પહોળાઈ બંને શોધવાનું છે તો પહોળાઈ ધારી છે તો પહોળાઈ બરાબર 25 મીટર થશે, જ્યારે લંબાઈ તમારે શોધવાની છે તો x + 2 જેમાં x ની કિંમત તમારે 25 મૂકવાની એટલે x કૌંસમાં 25 વત્તા 2 એટલે કે 25 2 50 વત્તા 2 52 મીટર થાય. તો આ રીતે થઈ શકે. મિત્રો આપણે જવાબ સાચો છે કે ખોટો ચકાસવું હોય તો કઈ રીતે ચકાસી શકે તો એ ચકાસવા માટે તમારે અહીંયા કિંમત મૂકો પરિમિતિમાં અથવા પહોળાઈના બમણામાં 2 ઉમેરો એટલે 25 2 50 વત્તા 2 એટલે 52 થયા ભલે. અને જો બંનેનો સરવાળો કરીને 2 વડે ગુણો લંબાઈને પહોળાઈનો તો 77 ગુણ્યા 2 એટલે 154 મીટર થાય. તો તમે તમારો જવાબ સાચો છે કે ખોટો એ જાતે પણ ચકાસી શકો છો. મિત્રો આગળ એક દાખલો છે જેમાં સમદ્વિભાજ્ય ત્રિકોણના પાયાનું માપ આપ્યું છે 3/4 સેન્ટીમીટર. આ ત્રિકોણની પરિમિતિ આપણને આપી દીધી છે 4.215 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ તમારે શોધવાની છે. તો પહેલા સમદ્વિભાજ્ય ત્રિકોણનો મિનિંગ શું થાય તો સમદ્વિભાજ્ય ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની બે બાજુ સરખી હોય એને સમદ્વિભાજ્ય ત્રિકોણ કહેવાય, જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય, અને જે ત્રિકોણની એક પણ બાજુ એટલે બધી બાજુના માપ જુદા જુદા હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. બીજી વસ્તુ કે પરિમિતિ એટલે શું, ત્રિકોણની પરિમિતિ એટલે કે ચારે ઉતાળેની જે ત્રિકોણ આપણે લંબચોરસ હોય તો લંબચોરસની ચાર બાજુનો સરવાળો થાય, તો ત્રિકોણમાં ત્રણ બાજુ છે તો ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો એટલે ત્રિકોણની પરિમિતિ થાય. તો અહીંયા આપણે આ દાખલો સમજીએ છીએ તો જુઓ આ એક ત્રિકોણ છે જે સમદ્વિભાજ્ય ત્રિકોણ છે, એમાં જે આ સમાન બાજુ જે છે આ બે બાજુને આપણે સરખી લઈએ તો બંને બાજુના માપ x ધારવાના, પાયો આપણને આપી દીધું છે પાયાનું માપ 4/7 સેન્ટીમીટર અને આ ત્રણેય બાજુનો સરવાળો એટલે કે પરિમિતિ આપણને આપી દીધેલી છે 2.415 સેન્ટીમીટર આપેલી છે. હવે આ દાખલો આપણે શોધવો છે તો ધારો કે સમાન બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે એની પરિમિતિ ત્રિકોણની પરિમિતિ આપણને આપેલી છે 4.215 એટલે કે 15 × 60 આ બેનો ગુણાકાર 2 ઉમેરો 62/15 સેન્ટીમીટર. હવે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો એટલે કે x વત્તા x વત્તા 4/7 બરાબર 62/15. હવે અહીંયા x વત્તા x 2x લઈ લઈએ, આ 4/7 એમના એમ મૂકી દઈએ અને 62/15 એમના એમ, પછી આ 4/7 તમે જમણી બાજુ લઈ જાઓ તો મિત્રો શું થશે કે 2x ઇઝ ઇક્વલ્સ ટુ 62/15 માઇનસ 4/3. તો 2x ને જે એમને એમ રાખીશું અહીંયા લસા લઈએ 15 લસા આવે 5 ને 3 લસા 15. તો મેં હમણાં કીધું એ પ્રમાણે શીખવાડ્યું એ પ્રમાણે કે આ
पद ने जो 15 लसा वडे गुणिए तो 15 15 ઉડી જાય એટલે 62 વધે એવી રીતે ચાર તૃતીયાંશ છે એને જો તમે 15 વડે મલ્ટીપ્લાય કરો તો 9 5 15 5 6 20 અને 20 મૂકવા પડે ટૂંકમાં 2x બરાબર આ 62 માંથી 20 જાય તો 42 ટૂંકમાં 15 આવે હવે આ x ના આ બે છે એટલે આપણે નીચે લઈ જઈએ તો ગુણાકારમાં છે અને ભાગાકારમાં આવશે 42 ટૂંકમાં 15 ગુણ્યા 2 તો 2 21 ઉડે પછી આ બંને છે 3 ઉડે જતો 3 5 15 3 7 21 માં x બરાબર 7 5 એટલે કે 1 ગુણ્યા 2 5 થાય તો માટે સમાન ભાગની લંબાઈ માટે સમાન બાજુની લંબાઈ તમે લખી શકો 1 ગુણ્યા 2 5 સેન્ટીમીટર આ રીતે તમે તમારો જવાબ આપી શકો મિત્રો અહીંયા ક્વેશ્ચન 4 આપેલો છે જેમાં ક્વેશ્ચન 4 માં એવું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો 95 છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે તો તે સંખ્યા શોધો તો આપણે પહેલા આપણે શું કરીશું નાની સંખ્યા ધારી લઈશું તો ધારો કે નાની સંખ્યા ધારો કે નાની સંખ્યા x તો મોટી સંખ્યા બરાબર શું થશે શરત પ્રમાણે એમણે એવું કીધું છે કે બીજી સંખ્યા કરતા 15 વધારે છે એટલે કે મોટી સંખ્યા x 15 થાય બંને સંખ્યાનો સરવાળો આપણને આપ્યો છે બંને સંખ્યાનો સરવાળો 95 છે ટૂંકમાં x 15 બરાબર 95 થાય x વત્તા x એટલે કે 2x વત્તા 15 બરાબર 95 આ તમારું સમીકરણ બને હવે સમીકરણનું સાદું આપીએ તો 15 ને પેલી બાજુ લઈ જાઓ તો અહીંયા વત્તાકારમાં છે તો શું થાય ના 95 ઓછા 15 તો 2x બરાબર 95 થી 15 જાય તો 80 થાય અને પછી આ બેને અહીંથી ગુણાકારમાં ભાગાકારમાં ગુણાકારમાંથી આપણે જોઈ જાવ છો પેલી બાજુ તો ભાગાકારમાં જશે તો 80 ભાગ્યા 2 એટલે x બરાબર 40 થશે ટૂંકમાં નાની સંખ્યા x બરાબર 40 અને મોટી સંખ્યા આપણી પાસે x વત્તા 15 છે એટલે કે 40 વત્તા 15 55 થાય મિત્રો સાચું છે કે ખોટું કેમ કહો વડે 55 વત્તા 40 કરો એટલે 95 મળશે આપણને તો આ રીતે આપણે આ દાખલો સાચો છે કે ખોટો કહી શકીએ હવે પ્રશ્ન 5 છે જેમાં આપણને આપ્યું છે કે બે સંખ્યાનો ગુણોત્તર 5:3 છે અને તેનો તફાવત 18 હોય તો તે સંખ્યા શોધવાની છે તો આપણે ધારવાનો ધારો કે ગુણોત્તર x ધારો કે ગુણોત્તર x તો પ્રથમ સંખ્યા શું થશે જે ગુણોત્તર આપે છે ગુણોત્તર કેટલો છે આપણી પાસે 5:3 તો પ્રથમ સંખ્યા 5x થાય અને બીજી સંખ્યા 3x બંને સંખ્યાનો તફાવત આપણી પાસે 18 છે તેમનો તફાવત 18 છે એટલે કે 5x ઓછા 3x બરાબર 18 થાય 5x માંથી 3x જાય એટલે શું રહે 2x રહે 18 અને પછી એને 2 નીચે લઈ જાવ તો શું થાય x બરાબર 18 ભાગ્યા 2 ટૂંકમાં x બરાબર 9 થશે હવે x બરાબર 9 થયા પછી મિત્રો આપણે આ બે સંખ્યા શોધવાની હોય તો બંને સંખ્યામાં x ની કિંમત મૂકવાની કારણ કે ગુણોત્તર આપણને મળી ગયો તો પ્રથમ સંખ્યા બરાબર 5x એટલે કે 5 ગુણ્યા 9 45 થાય અને બીજી સંખ્યા જે છે એ 3x છે એટલે 3x એટલે 3 ગુણ્યા 9 બરાબર 27 થાય અને આ બંનેનો જો તમે તફાવત કરશો તો 18 મળશે તો આપણો જવાબ સાચો છે એવું તમે કહી શકશો તો આ રીતે મિત્રો આપણે આ ભાગમાં આટલા રાખીએ છીએ પ્રોબ્લેમ સમજ
आवा केटलाय दाखला तमारी पासे छे उदाहरणमां होय तो तमे तमारी जाते आ प्रयत्न करी शको छो। वधारे आवता भागमां जोईशुं।